ઓકે આજના આપણા થર્મલ એન્જિનિયરિંગના પાર્ટ ટુના પ્રથમ પહેલા લેક્ચરમાં આપણે ઇન્ટરનલ કમ્બસન એન્જિન ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં આપણે જે નામ જે છે ચેપ્ટરનું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું નામ છે ઇન્ટરનલ કમ્બસન એન્જિન ઇન્ટરનલ કમ્બસન એન્જિનમાં પણ આપણે એક એક શબ્દને જો થોડી ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલો શબ્દ જે છે આપણે છેલ્લેથી ચાલુ કરીએ તો છે એન્જિન વોટ ઇઝ એન્જિન તો એન્જિન એક એવું પ્રાઇમ મૂવર છે એવું મશીન છે કે જે અવેલેબલ ફોર્મનું એનર્જીનું અવેલેબલ જે ફોર્મ છે એને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે તેને આપણે કહીશું એન્જિન કમ્બસન એટલું શું તો સ્વાભાવિક રીતે અવેલેબલ ફોર્મ ઓફ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં આપણે કન્વર્ઝન કરવું હોય તો આપણે એના માટે એ ફ્યુલની જરૂર પડે અને એના માટે જે કમ્બ એને ફ્યુલના ફ્યુલની એનર્જીનો જે છે આપણે હીટ એનર્જીમાં કન્વર્ટ કરવા માટે એનું કમ્બસન કરવું પડે તો કમ્બસન એટલે દહન ઇન્ટરનલ એટલે કે અંદર એન્જિનની અંદર જ જે છે જો એ કમ્બસન થાય ધેન ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ કમ્બસન તો ઇન્ટરનલ કમ્બસન એન્જિન એટલે કે આપણે પ્રાઇમ મુવર એવું મશીન કે જેમાં ફ્યુલના કમ્બસન દ્વારા સિલિન્ડરની અંદર જ ફ્યુલનું કમ્બસન થાય ને ફ્યુલના કમ્બસન દ્વારા આપણે મિકેનિકલ એનર્જીમાં જે છે એ આઉટપુટ તરીકે મળે તો એને આપણે કહેવાય ઇન્ટરનલ કમ્બસન એન્જિન હવે એ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે શું ક્લાસિફિકેશન છે એની ડેફિનેશન્સને એ બધું આપણે જે છે આજના આ લેક્ચરમાં જોવાના છીએ હવે આપણે એમાં ને એમાં આગળ વધીએ તો ઇન્ટરનલ કમ્બસ એન્જિન જે છે બેઝિકલી ઇટ્સ ઇટસે હીટ એન્જિન હીટ એન્જિન કોને કહેવાય તો હીટ એન્જિન ઇઝ એ મશીન વીચ કન્વર્ટ્સ હીટ એનર્જી સપ્લાય ટુ ઇટ ઇન મિકેનિકલ વર્ક આપણે વાત કરી કે એન્જિન એટલે શું તો જેમાં અવેલેબલ ફોર્મ ઓફ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય તો આપણે એને કહેવાય એન્જિન પણ એમાં પણ જો હિટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થતું હોય તો એને કહેવાય હીટ એન્જિન બરાબર છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું તો એ રીતે અવેલેબલ ફોર્મ ઓફ એનર્જીનું મિકેનિકલ વર્કમાં કન્વર્ટ થાય તો એને એન્જિન કહેવાય અને એમાં પણ જે છે ખાસ કરીને જ્યારે હીટ એનર્જી જે છે હીટ એનર્જી જે છે એ હીટ એનર્જીનું જે છે એ આપણે જો મિકેનિકલ વર્કમાં કન્વર્ઝન થાય તો એને કહેવાય હીટ એન્જિન ધેન ઇટ ઇઝ કોલ્ડ હીટ એન્જિન તો એ ખાસ આપણે જે છે એ સમજીશું અહીં જે હીટ એનર્જી જે છે સપ્લાય કરવામાં આવે છે એન્જિનને એ કઈ રીતે સપ્લાય થશે તો આપણે વાત કર્યા પ્રમાણે બરાબર છે ફ્યુલના દહન દ્વારા ફ્યુલનું કમ્બસન દ્વારા સળગાવીને જે આપણે એનર્જી મળશે એ હીટ એનર્જીનો આપણે મિકેનિકલ વર્કમાં રૂપાંતર થશે હવે આપણે વાત કરી પ્રમાણે કે હીટ એન્જિનના પણ બે પ્રકાર પડે છે પેલું જે છે ઇન્ટરનલ કમ્બસન એન્જિન અને બીજું જે છે એ એક્સટર્નલ કમ્બસન એન્જિન ઇન્ટરનલ કમ્બસન એન્જિન મીન્સ કે જે આપણે અત્યારે વાત કરી કે જેમાં એની આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બસન એન્જિનનું શોર્ટ ફોર્મ છે આઈસી એન્જિન આઈ ફોર ઇન્ટરનલ સી ફોર કમ્બશન તો ઇન્ટરનલ કમ્બસન એન્જિનમાં કમ્બસન ઓફ ફ્યુલ ટેક્સ પ્લેસ ઇનસાઈડ ધ સિલિન્ડર બરાબર છે જે એન્જિનનું સિલિન્ડર છે એની અંદર જ જે છે કમ્બસન એ થતું જોવા મળે છે જ્યારે એક્સટર્નલ કમ્બસન એન્જિન છે જેને આપણે ટૂંકમાં કહેવાય ઇસી એન્જિન તો એક્સટર્નલ કમ્બસન એન્જિનમાં કંબસન ઓફ ફ્યુલ ટેક્સ પ્લેસ આઉટસાઇડ ધ વર્કિંગ સિલિન્ડર છે ફ્યુલ જે બોડી છે કે જેની અંદર પાવર જનરેટ થાય છે મિકેનિકલ એનર્જી જે છે એ આપણે એ જનરેટ થાય છે એની અંદર કમ્બસન ન થાય પણ બહાર થાય તો એને એક્સટર્નલ કમ્બસન એન્જિન કહેવામાં આવતું હોય છે એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલની દૃષ્ટિએ જોઈએ તો આપણે જે ડીઝલ એન્જિન છે પેટ્રોલ એન્જિન છે તમામ ગેસ એન્જિન છે એ બધા ઇન્ટરનલ કમ્બસ એન્જિન છે કારણ કે તેમાં ફ્યુલનું કમ્બસન સિલિન્ડરની અંદર થાય છે જ્યારે આપણે સ્ટીમ ટર્બાઇનની વાત કરીએ કે સ્ટીમ એન્જિનની વાત કરીએ તો એમાં ફ્યુલનું કમ્બસન ટર્બાઇન કે એન્જિનની અંદર થતું નથી પણ બહાર થાય છે એક્સટર્નલી થાય છે જેમ કે આપણે સ્ટીમ ટર્બાઈનમાં ખ્યાલ છે કે સ્ટીમ દાખલ થાય છે પણ સ્ટીમ જે છે એ સેમાંથી બને છે પાણીમાંથી બને છે ને પાણી જે છે એમાંથી સ્ટીમ બનાવવા માટે આપવામાં આવતી હીટ એનર્જી જે છે અને એ હીટ એનર્જી ડેવલપ કરવા માટે કરવામાં આવતું ફ્યુલનું કમ્બસન એ ફરનેસમાં થાય છે બોયલર ફરનેસમાં ને એ ઇટ ઇઝ આઉટસાઇડ ધ સ્ટીમ ટર્બાઈન એ સ્ટીમ ટર્બાઈનની અંદર થતું હોતું નથી તો કમ્બસન જે છે ઇફ કંબસન ઓફ ફ્યુલ ટેક્સપ્રેસ આઉટસાઇડ ધ વર્કિંગ સિલિન્ડર ધેન ધેન ઇટ ઇઝ કોલ્ડ એન્જિન અને જો કંબસન ઓફ ફ્યુ ધ સિલિન્ડર ધેન ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ કમ્બસન તો આ બેઝિક ડિફરન્સ થયો જે મારા ખ્યાલથી ઇન્ટરનલ કમ્બસન એન્જિન અને એક્સટર્નલ કમ્બસન એન્જિનનો તફાવત શું છે હવે કેવા પ્રકારના ઇન્ટરનલ એન્જિન જે છે ઇન્ટરનલ કમ્બસન એન્જિન છે અને કયા એક્સટર્નલ કમ્બેશન એન્જિન છે તેની વાત કરીએ તો હિટ એન્જિનના બે પ્રકાર એક એક્સટર્નલ કંબસન એન્જિન અને બીજું જે છે ઇન્ટરનલ કંબસન એન્જિન એક્સટર્નલ કંબસન એન્જિન જેમાં કંબસન બાર અથવા તો ફ્યુલનું કંબસન બર્નિંગ બહાર થાય છે એવા કોણ કયા એન્જિન છે તો સ્ટીમ એન્જિન છે ટર્બાઈન્સ છે સ્ટર્લિંગ એન્જિન છે ઇન્ટરનલ કંબસન એન્જિન ઓટો એન્જિન છે એટલે કે પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન છે વેન્કલ એન્જિન છે તો આ બધા જે છે એ એક્સટર્નલ કંબસન એન્જિન અને ઇન્ટરનલ કંબસન એન્જિનના પ્રકાર થયા હવે આપણે વાત કરીએ એપ્લિકેશનની ઇન્ટરનલ કમ્બસન એન્જિન ક્યાં યુઝ થાય છે તો ખૂબ વાસ્ટ એનો ઉપયોગ છે ઘણા બધા એરિયામાં ઘણી બધી એપ્લિકેશન એની જોવા મળે છે જેમ કે ઓટોમોટિવ જે કે મને ટ્રાન્સપોર્ટેશન આપણે જોઈ રહ્યા છે રેલ ટ્રાન્સપોર્ટેશન હોય કે પછી એર ટ્રાન્સપોર્ટેશન એટલે કે એવિએશન હોય પછી શિપ્સ હોય પાવર જનરેશન હોય બરાબર છે પાવર પ્લાન્ટમાં જે પાવર જનરેટ થાય છે ઇલેક્ટ્રિસિટી ત્યાં પણ જે છે એ ઘણી વખત એ ડીઝલ એન્જિન જે જે વપરાતા હોય છે બરાબર છે મી ઘણી વખત મોલમાં પણ આપણે જોતા હોઈએ છીએ તો પાવર જનરેશનમાં પણ હોય છે પછી એ ગાર્ડનિંગ એપ્લિકેશન જે કંઈ પણ છે એપ્લાયસીસ તો એમાં પણ જે છે એ આઈસી એન્જિનનો યુઝ આપણને જોવા મળતો હોય છે તો આ રીતે આ ઇન્ટરનલ કમ્બસન એન્જિન એ ઘણી બધી જગ્યાએ યુઝ થતો આપણે જોવા મળે છે તો આ જે ઇન્ટરનલ કમ્બસન એન્જિન જે છે એ એનું એપ્લિકેશન આપણે જોઈ એનો પ્રિન્સિપલ જોયો બેઝિક એની ડેફિનેશન જોઈએ આપણે કે જેમાં આઉટપુટ મિકેનિકલ એનર્જી મળે છે તેને કહીએ છીએ આપણે ઇન્ટરનલ કમ્બસન એન્જિન પણ એ ઘણા બધા પ્રકારના છે બરાબર છે એના એની ડિઝાઇનના આધારે એમાં વપરાતા ફ્યુલના આધારે એની સિલિન્ડર અંદર જે હોય છે એની એરેન્જમેન્ટના આધારે ઘણા બધા પ્રકાર જે છે આઈસી એન્જિનના આપણને જોવા મળતા હોય છે એ ક્લાસિફિકેશન જેને આપણે કહીએ એ હવે આપણે જોઈશું તો પહેલું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ ફ્યુલ યુઝડ કેવા પ્રકારનું જે છે એ યુઝ થયું છે એન્જિનની અંદર એના આધારે એના ત્રણ પ્રકાર આપણે જોવા મળે છે પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન અને ગેસ એન્જિન આપ બધાએ સાંભળેલું જ વસ્તુ છે જાણીતી વસ્તુ છે એટલે એમાં બહુ આપણે ઊંડા નથી ઉતરતા ત્યાર પછી બીજું ક્લાસિફિકેશન જે છે એકોર્ડિંગ ટુ મેથડ ઓફ ઇગ્નિશન ઓફ ફ્યુલ આ બહુ અગત્યનું છે સમજવા જેવું છે કે ફ્યુલ અંદર દાખલ થયું વેધર ઇટ ઇઝ પેટ્રોલ હોય ડીઝલ હોય કે ગેસ હોય પણ એનું ઇગ્નિશન કઈ રીતે થાય છે હવે આ એક શબ્દ આપણે અહીંયા એક ફ્રીજ બીજો જોવા મળ્યો એક આગળ એક જે છે સબ્જેક્ટના ચેપ્ટરના નામમાં આપણે એક શબ્દ જોયો તો કમ્બસન ઇન્ટરનલ કમ્બસન એન્જિન અહીંયા એક બીજો શબ્દ આવ્યો ઇગ્નિશન તો હવે આપણે ટૂંકમાં એ જોવું પડે સમજવું પડે કે આ કમ્બસન અને ઇગ્નિશન બંને જે છે સિનોનિમ્સ છે સમાનાર્થી છે કે એમાં ડિફરન્સ છે તો બંને વચ્ચે તફાવત છે મતલબ કે જે કમ્બસન અને ઇગ્નિશન એની વચ્ચેનો જે પાતળી ભેદરેખા છે એની આપણે વાત કરીએ તો કમ્બસન એટલે સળગવું ઇગ્નિશન એટલે શું તો એ પણ આપણને ક્યાંક એવું જ લાગે એ પણ બર્નિંગ અથવા તો કમ્બસન સાથે રિલેટેડ ટર્મ છે પણ ડિફરન્સ શું છે તો ઇગ્નિશન ઇઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ કમ્બશન આપણે એક સરળ એક્ઝામ્પલ દ્વારા આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ઘરમાં જે છે આપણે જે છે એ સપોઝ જે છે એ આપણે એ ગેસ ઉપર રસોઈ કરવી હોય ગેસ ઉપર આપણે રસોઈ કરવી હોય તો આપણે શું કરીએ તો પહેલાં જે છે આપણે નોબ જે છે એને ફેરવીએ નોબ ફેરવ્યા પછી શું કરીએ તો નોબ ફેરવ્યા પછી જે છે એ આપણે એટલે ગેસ સપ્લાય ચાલુ થાય પછી આપણે લાઇટરથી સ્પાર્ક કરીએ છીએ લાઇટરથી સ્પાર્ક કરીએ છીએ ત્યાર પછી કંબસન સ્ટાર્ટ થઈ જાય છે અને કંબસન સ્ટાર્ટ થઈ જાય છે પછી આપણે સ્પાર્કિંગ કન્ટિન્યુસ કરવાની જરૂર પડતી નથી પછી એ ફ્યુલનું જે છે ગેસ જે છે એ કન્ટિન્યુસ સપ્લાય થતો હોય અને કન્ટિન્યુઅસ સપ્લાય થતો હોય એટલે કન્ટિન્યુઅસ એનું કંબસન પણ ચાલુ રહે તો જે સ્પાર્કિંગ કર્યું આપણે ઇનિશિયલી જે લાઇટર દ્વારા ધેટ એને આપણે ઇગ્નિશન કહી શકીએ તો ઇગ્નિશન વી કેન સે ફોર ઇગ્નિશન ઇઝ ધેટ કે ઇટ્સ એ સ્ટાર્ટિંગ ઓફ કમ્બશન તો એ જે કંબસનનું શરૂઆત કઈ રીતે થાય છે તો એના આધારે ત્રણ પ્રકાર પડે છે એક જે છે સ્પાર્ક ઇગ્નિશન એટલે કે જેને આપણે ટૂંકમાં કહેવાય છે એસ ફોર સ્પાર્ક અને આઈ ફોર ઇગ્નિશન એસઆઈ એન્જિન બીજું જે સીઆઈ એન્જિન એટલે કે કોમ્પ્રેસન ઇગ્નિશન એન્જિન અને ત્રીજું જે છે હોટસ્પોટ ઇગ્નિશન એન્જિન બરાબર છે તો આ ત્રણેય એન્જિન જે છે કઈ રીતે કામ કરે છે એની વાત આપણે જોઈશું તો ખાસ કરીને એસઆઈ એન્જિન જે છે પેટ્રોલ એન્જિનમાં યુઝ થાય છે કે જેમાં સ્પાર્ક પ્લગનો યુઝ થાય છે જેમાં સ્પાર્ક કરીને આપણે જે છે એ કમ્બન સ્ટાર્ટ કરવામાં આવતું છે બીજું જે છે સીઆઈ એન્જિન કે જે ડીઝલ એન્જિન છે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કે જેમાં સ્પાર્ક પ્લગ યુઝ થતો નથી પણ કોમ્પ્રેશન દ્વારા જે છે પ્રેશર ડેવલપ કરીને અને જે જે પ્રેશર અને ટેમ્પરેચર એટલું રાઇઝ કરવામાં આવે છે કે જેના કારણે જે છે એ ફ્યુલનું કમ્બસન એ સ્ટાર્ટ થાય છે ઇગ્નિશન થાય છે તો એને કહેવાય છે સીઆઈ એન્જિન એટલે કે ડીઝલ એન્જિનમાં યુઝ થાય છે અને ત્યાર પછી હોટસ્પોટ ઇગ્નિશન એન્જિન જે આપણે નોર્મલી અત્યારે સિલેબસમાં નથી પણ ખાસ કરીને જે પ્રચલિત જે છે એ આપણે બે એ આ બે પહેલા બે એન્જિન જે છે એની વાત આપણે એ આ ચેપ્ટરમાં એ આગળ જોવાના છીએ ત્યાર પછીનું ક્લાસિફિકેશન જો આપણે જોઈએ તો એ છે એકોર્ડિંગ ટુ નંબર ઓફ સ્ટ્રોક પર સાયકલ સ્ટ્રોક શું છે સાયકલ એટલે શું સાયકલ એટલે તો તમને કદાચ ખ્યાલ હશે કે જે આપણે કોઈ પણ એન્જિન હોય એ કોઈ ચોક્કસ સાયકલ ઉપર જે મતલબ કે એની વર્કિંગ સાયકલ હોય જેમ કે ઓટો સાયકલ છે ડીઝલ સાયકલ છે ડ્યુઅલ સાયકલ છે બરાબર છે તો આ બધી અલગ અલગ સાયકલ છે એના પર જે છે કામ કરતું હોય પણ સ્ટ્રોક એટલે શું છે તો સ્ટ્રોક એટલે શું છે એની વાત પણ જે છે આપણે એ આગળ જોવાના છીએ બરાબર છે પિસ્ટન જ્યારે જે છે એ રેસીપ્રોકેટિંગ મૂવમેન્ટ હોય ત્યારે એના બે અંતિમ જે છે પોઈન્ટ જે કહેવાય મૂવમેન્ટના એને વર્ટિકલ હોય તો ટીડીસી અને બીડીસી કહેવાય અને હોરિઝન્ટલ હોય તો આઈડીસી ને ઓડીસી કહેવાય તો એ જે એ એક છેડાથી બીજા છેડા તરફ જે છે એની મૂવમેન્ટ જે થાય છે તેનું જે લિનિયર ડિસ્ટન્સ જે છે મૂવમેન્ટનું એને આપણે જે કહેવાય સ્ટ્રોક બરાબર છે ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રોક તો ઘણી વખત જે છે આખી સાયકલ જે છે એ સાયકલ જે છે એ બે સ્ટ્રોકમાં પૂરી થતી હોય એટલે કે પિસ્ટન આગ ઉપર ઉપર જાય અને નીચે આવે બરાબર છે તો પિસ્ટન ઉપર જાય નીચે આવે અને સ્ટ્રો જે છે સાયકલ કમ્પ્લીટ થતી હોય તો એને ટુ સ્ટ્રોક એન્જિન કહેવાય જો ચાર સ્ટ્રોકમાં મતલબ કે ઉપર જાય પછી પાછું નીચે આવે પાછું ઉપર જાય પાછું નીચે આવે આવી રીતે ટૂંકમાં ચાર સ્ટ્રોક જે હોય એના એમાં સાયકલ જે છે કમ્પ્લીટ થતી હોય ચાર પ્રોસેસ પૂરી થતી હોય તો એવા એન્જિનને કહેવામાં આવે છે ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન ત્યાર પછીનું ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન છે એકડિંગ ટુ સાયકલ ઓફ ઓપરેશન કઈ સાયકલ ઉપર કામ કરે છે પેટ્રોલ એન્જિન ઓટો સાયકલ છે તો પેટ્રોલ એન્જિન કામ કરતું હશે એના પર ડીઝલ સાયકલ છે ડ્યુઅલ કમ્બસન સાયકલ છે તો જે સાયકલ ઉપર એક કામ કરતું હોય એના આધારે જે છે એના જે છે એ પ્રકાર આપણને જોવા મળતા હોય છે અને એના આધારે એ સાયકલ એ અથવા એન્જિનનું નામ એ પડતું હોય છે તો ત્યાર પછીનું જે છે ક્લાસિફિકેશન જે છે એ છે એકોર્ડિંગ ટુ ધ સ્પીડ ઓફ એન્જિન એન્જિનની સ્પીડ કેવી છે સ્લો સ્પીડ એન્જિન મીડિયમ સ્પીડ એન્જિન છે કે પછી હાઈ સ્પીડ એન્જિન એમાં જો એન્જિનના આરપીએમ સૌથી ઓછા હોય તેને લો સ્પીડ કહેવાય સૌથી બસો પચાસ આરપીએમ હોય તો મીડિયમ કહેવાય મીડિયમ સ્પીડ કહેવાય અને બસો પચાસ આરપીએમથી વધુ હોય તો તેને હાઈ સ્પીડ એન્જિન તરીકે ઓળખાવવામાં આવતું હોય છે ત્યાર પછીનું ક્લાસિફિકેશન જે છે એકોર્ડિંગ ટુ ધ કૂલિંગ સિસ્ટમ બરાબર આજે એન્જિનની અંદર જે છે ફ્યુલનું કમ્બસન થાય છે બરાબર છે એટલે ફ્યુલનું કમ્બસન એન્જિનની અંદર જ થાય છે સિલિન્ડરની અંદર જ થાય છે અને ટેમ્પરેચર ખૂબ ઊંચું હોય નિયરલી ટુ થાઉઝન્ડ ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ થાઉઝન્ડ ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે ટેમ્પરેચર જે ડેવલપ થવાના કારણે લાંબા સમય સુધી વર્કિંગ જો થાય તો એન્જિનના ઇન્ટરનલ કોમ્પોનન્ટ જે છે સિલિન્ડરના એને નુકસાન થવાનો ચાન્સીસ રહેતો હોય છે તો એના માટે જે છે આપણે એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે કુલિંગ સિસ્ટમ જે છે આપણે વાપરવું પડતી હોય છે તો નોર્મલી મુખ્ય ત્રણ સિસ્ટમ જે છે અહીંયા આપણે વાત કરીશું એક એરપુલ સિસ્ટમ છે એર કુલિંગ બીજું વોટરની પાણીની મદદથી જે કુલિંગ કરવામાં આવે છે વોટર કુલિંગ એન્જિન વોટર કુલ એન્જિન અથવા તો ત્રીજું છે ઇ ઓપોરેટિવ કુલિંગ એન્જિન બરાબર છે ટુ એર કુલ એન્જિન મતલબ કે જે આપણે ટુ વ્હીલર્સ છે જેટલા કંઈ પણ બાઇક્સને બધા આપણે જોઈએ છીએ એમાં જે છે એર કુલ્ડ એન્જિન હોય છે એટલે એરની મદદથી એને કુલિંગ કરવામાં આવતું હોય છે ત્યાર પછી જે છે વોટર કૂલ એન્જિન કે જે ફોર જે ફોર વ્હીલર છે મોટા વ્હીકલ છે તો એમાં રેડિએટર વપરાતું હોય છે પાણી જે છે એ કુલન તરીકે વપરાતું હોય છે વોટર જેકેટ્સ એમાં હોય અને એ એવા એન્જિનને આપણે વોટર કૂલ એન્જિન કહેતા હોય છે અને ત્યાર પછી ઇવેપોરેટરી કુલિંગ એન્જિન તો આ જુદી જુદી રીત છે કોઈ કુલિંગની કુલિંગ સિસ્ટમની એ અલગ અલગ ટાઈપની કુલિંગ સિસ્ટમ એની પણ આપણે વાત એ કરીશું ત્યાર પછીનું જે ક્લાસિફિકેશન જે છે એની આપણે વાત કરીએ તો એકોર્ડિંગ ટુ ધ મેથડ ઓફ ફ્યુલ ઇન્જેક્શન હવે ફ્યુલ અંદર કઈ રીતે ઇન્જેક્ટ કરવામાં આવે છે બરાબર છે સિલિન્ડરની અંદર ફ્યુલ કઈ રીતે ઇન્જેક્ટ કરવામાં આવે છે પેટ્રોલ એન્જિન હોય તો કાર્બુરેટર એન્જિન કહેવામાં આવે એર ઇન્જેક્શન એન્જિન છે કે પછી સોલિડ ઇન્જેક્શન છે બરાબર છે તો આ ત્રણેય પ્રકાર જે છે એ આપણે સમજીશું કાર્બુરેટર એન્જિનમાં કાર્બુરેટર આવેલું હોય છે અને એની મદદથી જે ફ્યુલ જે છે એ આગળ સપ્લાય થતું હોય છે એર ઇન્જેક્શન સિસ્ટમ કે જે મોટા ભાગે જે છે એ જે સીઓ અને એચ સી એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અનબણ જે હોય છે કે જેના કારણે પ્રદૂષણ થતું હોય છે ડીઝલ એન્જિનમાં તો એમાં એડિશનલી ફોર્સફુલી એર જે છે એ અંદર સપ્લાય કરવામાં આવતી હોય છે જેને કહેવાય એર ઇન્જેક્શન સિસ્ટમ અને સોલિડ ઇન્જેક્શન સિસ્ટમમાં જે છે એ ડાયરેક્ટ જે છે એ એર ઇન્જેક્શન સિસ્ટમની જેમ એર નહીં પણ ડાયરેક્ટ ફ્યુલ જ જે છે એ અંદર સપ્લાય કરવામાં આવતું હોય છે તો એ આપણે એ એને સોલિડ ઇન્જેક્શન સિસ્ટમ કહેવામાં આવતી હોય છે અને એ પણ ડીઝલ એન્જિનમાં વપરાતી હોય છે એટલે એને ઘણી વખત એરલેસ ઇન્જેક્શન એન્જિન પણ કહેવામાં આવતું હોય છે ત્યાર પછી એકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ સિલિન્ડર કેટલા સિલિન્ડર છે સિંગલ સિલિ એક સિલિન્ડર હોય તો સિંગલ સિલિન્ડર કહેવાય અને એકથી વધુ હોય તો એને મલ્ટી સિલિન્ડર એન્જિન કહેવાય સામાન્ય રીતે સિંગલ સિલિન્ડર થ્રી સિલિન્ડર ફોર સિલિન્ડર સિક્સ સિલિન્ડર સુધીના ટ્રાન્સપોર્ટેશનમાં આપણે વ્હીકલમાં એન્જિન જોવા એ મળતા હોય છે ત્યાર પછીનું ક્લાસિફિકેશન જોઈએ તો એકોર્ડિંગ ટુ ધ એરેન્જમેન્ટ ઓફ સિલિન્ડર સિલિન્ડરનું એરેન્જમેન્ટ કેવું છે સિલિન્ડર જે છે એ ઊભું હોય વર્ટિકલ હોય બરાબર છે તો એને જે છે એ વર્ટિકલ એન્જિન કહેવામાં આવે સિલિન્ડર જે છે એ ઊભું હોય તો વર્ટિકલ કહેવામાં આવે અને આડું હોય તો એને ઓરજન્ટલ કહેવામાં આવે રેડિયર એન્જિન ફરતે જે છે ચારે બાજુ જે છે આપણે હમણાં આગળ જોઈશું ચારે બાજુ જે છે એ એન્જિન હોય અને સેન્ટરમાં જે છે ક્રેન્ક સાઠ હોય અને ક્રેન્ક રોટેટ થતી હોય અને કન્ટિન્યુઅસલી જે છે એ અલગ અલગ સિલિન્ડરમાં અલગ અલગ સ્ટ્રોક એ ચાલતા હોય તેને રેડિયર એન્જિન કહેવામાં આવે એકથી વધુ સિલિન્ડર હોય પણ સાઈડ બાય સાઈડ હોય મતલબ એક છે એની બાજુમાં તરત બીજું છે પછી તરત એની બાજુમાં ત્રીજું છે ચોથું છે તો આવી રીતે બાજુ બાજુમાં સિલિન્ડર હોય તો એને ઇનલાઇન મલ્ટી સિલિન્ડર કહેવામાં આવતું હોય છે વી શેપમાં હોય જો અહીંયા જ્યારે આપણે વી શેપમાં દેખાય છે આ સાઈડની બાજુની ડાહી બાજુની આકૃતિ છે તો વી આ કારમાં છે તો એને વી ટાઈપ સિલિન્ડર એન્જિન કહેવામાં આવે છે ઓપોઝ સિલિન્ડર એન્જિન અને ઓપોઝ પિસ્ટન એન્જિન ઓપોસ સિલિન્ડર એન્જિન જે છે એમાં બંને સિલિન્ડર જે છે એક સિલિન્ડર આ બાજુ હોય બીજું સિલિન્ડર આ બાજુ હોય અને વચ્ચે જે છે એ ક્રેન્ક જે છે રોટેટ થતી હોય છે એ ક્રેન્ક કોમન હોય બંને બાજુ જે છે એ એક કામ કરતી હોય તો સિલિન્ડર બંને બાજુ ઓપોઝિટ દિશામાં હોય અને વચ્ચે કોમન ક્રેન્ક હોય તો એને ઓપોસ સિલિન્ડર એન્જિન કહેવામાં આવે છે અને એ એમાં પણ જે છે એ બીજો એક પ્રકાર જે છે ઓપોસ પિસ્ટન એન્જિન ઓપોસ પિસ્ટન એન્જિન સિલિન્ડર એક જ હોય ઓપોઝ પિસ્ટનમાં સિલિન્ડર એક જ હોય ઓપોસ સિલિન્ડરમાં બે સિલિન્ડર હોય ઓપોસ પિસ્ટનમાં એક જ સિલિન્ડર હોય અને સિલિન્ડર એક જ હોય ને એમાં બે પિસ્ટન જે છે એ બે બે છેડે બાજુ હોય અને એમાં બંનેના ક્રેમ સાફ્ટ અલગ હોય બંનેની ક્રેન્ક અલગ હોય બરાબર છે અને કનેક્ટિંગ રોડ પણ બધા બંને જુદા હોય પણ એમાં જે છે સારી રીતે બેલેન્સિંગ કરેલું હોય તો આપણે સિલિન્ડર હેડની જરૂર હતી નથી ને વચ્ચે સિલિન્ડર હેડ ન હોય તો નોર્મલી જે છે એ આપણે એથી ઈ સુધીના એન્જિન જે છે એ આપણે જોવા મળતા હોય છે હવે આ સિલિન્ડરની અને જે ક્લાસિફિકેશન આપણે જોયું એકોર્ડિંગ ટુ એરેન્જમેન્ટ ઓફ સિલિન્ડર એ કઈ રીતના હોય છે એને પણ આપણે જે છે થોડી આકૃતિ ફિગરની મદદથી જોઈએ તો ડાબી બાજુ પહેલી ફિગર જે છે સિંગલ સિલિન્ડર એન્જિનની છે તો એક જ પિસ્ટન હોય એક જ સિલિન્ડર હોય ઘણીવાર વી સેપમાં હોય તો એને આવી રીતે ટ્વીન એન્જિન પણ કહેવામાં આવતું હોય છે ત્રણ સિલિન્ડર હોય ટ્રિપલ એન્જિન કહેવામાં આવે બરાબર છે ટ્રિપલ સિલિન્ડર એન્જિન કહેવામાં આવે ચાર છે લાઇનમાં છે સ્ટ્રેટ લાઇનમાં તો એને ઇનલાઇન એન્જિન અથવા તો સ્ટ્રેટ ફોર એન્જિન પણ કહેવામાં આવે પાંચ હોય તો સ્ટ્રેટ ફાઇવ કહેવામાં આવે વી સેપમાં હોય અને પાંચ હોય એક બાજુ ત્રણ ને એક બાજુ બે તો એને વી ફાઈ એન્જિન કહેવામાં આવે બંને બાજુ ત્રણ હોય તો વી સિક્સ એન્જિન કહેવામાં આવે બંને બાજુ ચાર ચાર હોય તો એને વી એટ એન્જિન કહેવામાં આવે બરાબર છે તો આ પ્રકારે અલગ અલગ જે છે એન્જિનના ડિઝાઇન પ્રમાણે સ્પીસ્ટન સિલિન્ડરની અરેન્જમેન્ટ પ્રમાણે આપણે ક્લાસિફિકેશન આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી રેડિયલ એન્જિનની જે આપણે વાત કરી તો રેડિયલ એન્જિનમાં સેન્ટરમાં જે છે એ કનેક્ટિંગ રોડ હોય બરાબર છે સોરી સેન્ટરમાં ક્રેન્ક સાઠ હોય અને ફરતા કનેક્ટિંગ રોડ જે છે એની સાથે ક્રેન્ક સાથે જોડાયેલા હોય ક્રેન્ક એક જ હોય અને એ રોટેટ થાય અલગ અલગ ચારું બાજુ જે છે રેડિયલી જે સિલિન્ડર ગોઠવેલા છે એમાં આપણે અલગ અલગ પ્રકારના સ્ટ્રોક એ જોવા મળતા હોય છે તો આ રીતે આઈસી એન્જિનના ક્લાસિફિકેશન જે છે એની આપણે આ લેક્ચરમાં અથવા આ વિડિયોમાં આપણે હવે વાત કરી છે નેક્સ્ટ વિડિયોમાં આપણે આઈસી એન્જિનના જે મેઇન કોમ્પોનન્ટ છે તેની વિશે વાત કરશું અને તેના કયા કયા જે જુદા જુદા ફંક્શન છે દરેક કોમ્પોનન્ટના એની વિશે પણ આપણે વાત કરશું તો આ વિડિયો અહીંયા પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું થેન્ક યુ